હવે દિવાળીના તહેવારો અને લગ્ન ઉત્સવના અવસરો આરકેની સંગ માણીએ. તમે મૂકેલા વિશ્વાસને વધુ દ્રઢ બનાવી એ રહી તદ્દન નવીન ડિઝાઇનના સોનાના દાગીના ખરીદવા પધારો અને અમારી સાથે આપના અવસરોને યાદગાર બનાવો. અહીં તમને ચાંદીના પણ દાગીના ખરીદવા માટે વિશાળ શ્રેણીમાં આભૂષણો જોવા મળશે. તો આજે જ પધારો અને આપણે સૌ આરકે જ્વેલર્સમાં સાથે મળીને તહેવારો અને લગ્નોત્સવની ઉજવણી કરીએ. આરકે જ્વેલર્સ, માયા બજાર, વિસનગર. વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દિવાળીના તહેવારોમાં જ ડામરના નવીન રોડ બનાવવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર ખાડાઓ પડી જવાના કારણે રસ્તા સાવ જ ઉપડખાબડ થઈ ગયા હતા, જેના કારણે ઉંટલારી કે શાકભાજીની લારીઓ વાળા ભારે તકલીફ અનુભવી ગયા હતા અને જેના કારણે કેટલીક વાર તો લારીઓમાંથી શાકભાજી કે ફળફળાદી નીચે પણ પડી જવાના બનાવ પણ બનતા હતા. પણ હવે દિવાળીના સમયમાં જ આ ડામરના નવીન રોડ બનતા વેપારીઓ તથા શાકભાજીનો વ્યવસાય કરતા લારીવાળાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને હાલ તો દિવાળીના તહેવારોમાં એપીએમસીમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં તમારે જો સપરિવાર ખરીદી કરવી હોય તો 9 માર્ટમાં જ જવું પડશે. વિસનગર શહેરમાં આટલું સસ્તું અને સરસ મજાની કરિયાણાની બ્રાન્ડેડ કંપનીની દરેક ચીજ વસ્તુઓ ખરીદવા તમારે હવે બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી. અહીં તમે ફેમિલી ફેશન બજારમાં કપડાની વિશાળ વેરાયટી જોવા મળશે. બજારમાં મળતી બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ પણ અહીં તમને ડિસ્કાઉન્ટમાં મળશે. તો આજે જ પધારો અને દિવાળીની ડબલ ધમાકા ઓફરનો લાભ લો અને અમારે ત્યાંથી રૂપિયા 1333 થી વધુની ખરીદી કરીને આકર્ષક ગિફ્ટનો બેવડો લાભ મેળવો. તો આજે જ પધારો 9 માર્ચ કાંસાચાર રસ્તા વિસનગર, મોબાઈલ નંબર 906-710-810-8. વિસનગર શહેરના પટણી દરવાજાથી ગંજ બજાર ફાટક સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો, જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો આ રોડ ઉપરના ખાડાના લીધે અવારનવાર અકસ્માતનો ભોગ પણ બનતા હતા અને આ રોડનું સમારકામ થાય અથવા નવીન રોડ બનાવવામાં આવે તેવી લોકલાગણી અને માગણી ઉઠવા પામી હતી. ગઈકાલે રાત્રે નગરપાલિકા દ્વારા આ રોડ ઉપર ડામરના નવીન રોડ બનાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. આ રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ, વોર્ડ નંબર 7ના જાગૃત પાલિકા સભ્ય કૈલાસબેન ગૌતમભાઈ કડિયા તથા સક્રિય કાર્યકર એવા ગૌતમભાઈ કડિયા હાજર રહ્યા હતા અને આ નવીન રોડની કામગીરીની દેખરેખ રાખવા માટે પાલિકાના બાંધકામ વિભાગના શ્રી સિદ્ધેશભાઈ પટેલ અને ડીસી પટેલ પણ હાજર રહ્યા હતા. વિસનગરમાં છેલ્લા 30 વર્ષથી ફટાકડાનો વેપાર કરતા એવા અનુભવી વેપારી શ્રી કિરીટભાઈ પરમાર દિવાળીના તહેવારોમાં પ્રખ્યાત શિવાકાશીની ઓરિજિનલ કંપનીના ફટાકડાના જય ઉમિયા ફટાકડા સેલનો શુભારંભ થઈ ગયો છે. તો પછી તમારા પરિવાર સાથે ફટાકડાની અવનવી વેરાયટીઝ ખરીદવા પધારો અને તે પણ એકદમ વ્યાજબી ભાવે. તો એકવાર મુલાકાત લઈ ખાતરી કરી જુઓ. રેલવે સ્ટેશન નજીક ધર્મશાળા પાસે, જીડી હાઈસ્કૂલ રોડ, વિસનગર. મોબાઈલ નંબર 9898308715. વિસનગર શહેરની નૂતન સર્વ વિદ્યાલય અને સાકળચંદ પટેલ યુનિવર્સિટીના 8 વિદ્યાર્થીઓએ મહેસાણાના પાંચોટ ખાતે રાજ્ય લેવલની જુડોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવીને સમગ્ર વિસનગર શહેરનું ગૌરવ વધાર્યું છે, જેને લઈને સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે ખૂબ જ ગર્વ લીધો હતો અને આ દરેક વિદ્યાર્થીઓને મેડલ પહેરાવી અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્રીય કક્ષાએ રમવા જવા માટે જે કોઈ સહયોગ કે મદદ જોઈએ તે તમામ પૂરી પાડવાની ખાતરી શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી અને આજે તમે જે સિદ્ધિ મેળવી છે તે બદલ નૂતન સર્વ વિદ્યાલય અને સાકળચંદ પટેલ યુનિવર્સિટીની સાથે સાથે સમગ્ર વિસનગર શહેર પણ ગૌરવ અનુભવી રહ્યું છે અને આ અંગે અમે જુડોના કોચ શ્રી ધવલભાઈ પ્રજાપતિની મુલાકાત લીધી હતી. પ્રકાશભાઈ સાહેબે જે ચેરમેન છે નૂતન સર્વ વિદ્યાલયના એસકે કેમ્પસના, એમને ખૂબ સપોર્ટ કર્યો છે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જાય તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને ત્યારબાદ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. સૌથી આનંદની વાત છે કે આપણી નૂતન સર્વ વિદ્યાલયની સ્કૂલના વિદ્યાર્થીઓ આજે રાજ્ય લેવલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને સાથે સાથે આપણી સાકરચંદ પટેલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી જે MBA કોલેજમાં ભણે છે એને પણ અત્યારે એમાં સિલ્વર મેડલ મળ્યો છે અને અત્યાર સુધીમાં નૂતન સ્કૂલના 60થી વધારે વિદ્યાર્થીઓ જુડોમાં વિવિધ સ્પર્ધાઓની અંદર મેડલ જીત્યા છે. આજે ધવલભાઈ પ્રજાપતિ જે આપણા કોચ છે જે ખૂબ જ મહેનત કરી અને નૂતનના
સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે અને એમના આત્મબળ વધારી રહ્યા છે, જેના કારણે આપણને વિજેતા અને રિઝલ્ટ મળેલું છે. આજે ધ્રુવી ચૌધરી જે ધોરણ 9માં અભ્યાસ કરી રહી છે અને વ્રજ પટેલ જે ધોરણ 9માં અભ્યાસ કરે છે, એ બંને વિદ્યાર્થીઓને રાજકક્ષા લેવલે જુડોની સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ મળ્યા છે, જે સમગ્ર વિસનગર તાલુકાની ગૌરવની વાત છે અને આપણે સૌ હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ બંને દીકરો અને દીકરી હવે આગામી નેશનલ લેવલની સ્પર્ધાની અંદર નેશનલ લેવલે રમવા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાના છે, જેથી નૂતન સર્વ વિદ્યાલયનું ગૌરવ ખૂબ જ ઊંચું વધ્યું છે. અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ, વિસનગર પણ એના માટે ગૌરવ્ય છે અને હર્ષની લાગણી આપણે સૌને અનુભવી છે. સાથે સાથે હર્ષિત બારોટ જે અમારા IIMBA એટલે કે MBA ડિપાર્ટમેન્ટની અંદર ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદર છે, એનો પણ અહીંયા સિલ્વર મેડલ જોડોની સ્પર્ધામાં મળ્યો છે, જે અમારી સાકરચંદ પટેલ યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે. સાથે સાથે પટેલ આયુષ છે, પટેલ હેત છે, પટેલ તક્ષ છે અને પટેલ મોહિત છે. આ ચાર વિદ્યાર્થીઓમાંથી પટેલ આયુષ અને પટેલ હેતને સિલ્વર મેડલ મળ્યો છે અને પટેલ તક્ષ અને પટેલ મોહિતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓએ બધી જ સ્પર્ધાઓની અંદર તમામ એવોર્ડ્સ એ આપણા વિસનગરના નૂતન સર્વ વિદ્યાલયના ફાળે ગયા છે, જે સર્વેને હું અભિનંદન આપું છું. અને જેમણે આપણા ગુજરાતનું નામ ઉજ્જવળ કર્યું છે, રોશન કર્યું છે, એ હવે આગામી સમયમાં નેશનલ કક્ષાએ રમવા જવાના છે, તે સૌને વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું. અને અમે પણ એમને બધી જ રીતે મદદ કરવા માટે મંડળે તૈયારી બતાવી છે. એમના રહેવાની, એમના ડ્રેસની, એમના જે પણ વ્યવસ્થા જોઈતી હોય એ નૂતન સર્વ વિદ્યાલય હંમેશ માટે તૈયાર હોય છે. અને અમે આશા રાખીએ છીએ કે તે નેશનલ લેવલે પણ વિજયી થાય અને ભવિષ્યમાં આપણા સ્ટુડન્ટ્સ એ ઇન્ટરનેશનલ લેવલે પણ રમવા જાય, એવી માટેની સમગ્ર તૈયારીઓ અને એની અંદર મદદરૂપ થવા માટે મંડળે તૈયારી કરેલી છે. આપના માધ્યમથી વિસનગર તાલુકાને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને ગૌરવ અનુભવાય એવી આ બાબત છે. સાથે સાથે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના જે ઇન્ડોર સ્ટેડિયમ છે એને પણ અમે ટોટલી રિનોવેટ કરેલું છે, જેની અંદર વર્ષોથી વિદ્યાર્થીઓ ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે અને જુડોની ટ્રેનિંગ ઇન્ડોર સ્ટેડિયમમાં લઈ રહ્યા છે. એમના માટે અદ્યતન હવે આપણે ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યું છે. ટૂંક જ સમયમાં સિન્થેટિક બેડમિન્ટન કોર્ટ અને વુડન કોર્ટ બેડમિન્ટનનું આપણે તૈયાર કરવાના છીએ અને એનાથી એક સ્પોર્ટ્સનું કોમ્પ્લેક્સ ઊભું થાય તો એક એટમોસ્ફિયર આપણા વિસનગરની અંદર નવું ક્રિએટ થાય અને આપણા વિદ્યાર્થીઓ જે અત્યારે આ સ્ટ્રેસની અંદર અને મલ્ટીમીડિયા એટલે કે સોશિયલ મીડિયાની અંદર બહુ જ વ્યસ્ત હોય છે, ગેમ રમવામાં વ્યસ્ત હોય છે, એ લોકો ગ્રાઉન્ડ ઉપર આવે અને એમની ફિટનેસ ઉપર પણ ધ્યાન આપે અને ફિટનેસ સારી હશે તો જ વિદ્યાર્થીએ પોતાની ભવિષ્યની અંદર પ્રગતિ કરી શકશે. એ માધ્યમથી આપણે આ કામ કરી રહ્યા છીએ. વિસનગરના ઘણા બધા વેપારીઓ, ડૉક્ટર્સ પણ અત્યારે આ ઇન્ડોર સ્ટેડિયમની અંદર દરરોજ સવારે આવી અને પ્રેક્ટિસ કરે છે અને એમને પણ એમની ફિટનેસ માટે તૈયારીઓ કરે છે, ફિટનેસ જાળવે છે. તો આપણે પણ આપણા વિદ્યાર્થીઓને અને આપણા બીજા વાલીઓને અને આપણા નાગરિકોને પણ આ ફિટનેસ માટે અહીંયા આવીને પ્રેક્ટિસ કરે એ સૌના માટે જરૂરી છે. તો આ માધ્યમથી ભવિષ્યમાં આપણા વિદ્યાર્થીઓ અને આપણા નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય એનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લક્ષ્મી ગાંધી ગ્રુપ દ્વારા અનોખી સેવા. હવે દરેક સમાજમાં મા બાપ વગરના દીકરા કે દીકરીના શુભ પ્રસંગે મનગમતી ડિઝાઇનની કંકોત્રી મફત છાપી આપવામાં આવશે. અને હા, અમદાવાદ અને દિલ્હીના ભાવે કંકોત્રી અમારે ત્યાં અને એ પણ 50% વધારે ડિસ્કાઉન્ટ સાથે. તો આજે જ પધારો. લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ નવાગંજ બજારની સામે એક્સિસ બેંકની પાસે જીગર ઘરઘંટીના કમ્પાઉન્ડમાં વિસનગર. સંપર્ક રણજીત પટેલ 94-263-66-224. રાજેન્દ્ર પટેલ ગાંધી 99-240-26-294. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94-294-35-034, અલ્પેશ બારોટ 93-774-26-544. વિસનગર કે ન્યૂઝ.